નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ કેરિયર જીકે લેક્ચર સિરીઝમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ગુજરાતી વ્યાકરણમાં સમાસ જોવાના છીએ અને આ સમાસમાં તત્પુરુષ સમાસ આજે જોવાના છીએ. તો શરૂઆત કરીએ તત્પુરુષ સમાસની. તો કે તત્પુરુષ સમાસની શરૂઆત કરતાં પહેલાં, જો હજી સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે સબસ્ક્રાઇબ કરો, બાજુમાં આવેલા બેલ આઇકોનને પ્રેસ કરો, જેથી કરીને નવી માહિતી અપલોડ કરીએ તો સૌ પ્રથમ તમને નોટિફિકેશન દ્વારા માહિતી મળી રહે. આ સિવાય મિત્રો, ડિસ્ક્રિપ્શનમાં ફેસબુક, ટેલિગ્રામ અને ફેસબુક પેજના અલગ અલગ લિંક આપેલી છે, તો તમે ગ્રુપમાં જોડાઈને નવી નવી માહિતી મેળવી શકો છો. તો આજે આપણે શરૂઆત કરીએ તત્પુરુષ સમાસ. તો કે ભાઈ, તત્પુરુષ સમાસ કહેવાય કોને અને તત્પુરુષ સમાસના કયા કયા પ્રકાર છે, તો એમના વિશે આજે ઊંડાણપૂર્વક માહિતી લેવાના છીએ. અને છેલ્લે તો કે આ તત્પુરુષ સમાસને કઈ રીતના આપણે ઓળખવો, તો એના માટે આપણે શોર્ટકટ રીત પણ આપણે આપીશું. તો જોઈએ, શરૂઆત કરીએ તત્પુરુષ સમાસ. તો કે ભાઈ, એની વ્યાખ્યા શું છે તત્પુરુષ સમાસની? તો કે જે સમાસમાં પૂર્વપદ ઉત્તરપદ સાથે વિભક્તિના સંબંધથી જોડાયેલું હોય તેને તત્પુરુષ સમાસ કહે છે. ફરીથી વ્યાખ્યા શું છે? તો કે જે સમાસમાં પૂર્વપદ ઉત્તરપદ સાથે કયા સંબંધથી? તો કે વિભક્તિના સંબંધથી જોડાયેલું હોય તો તેને તત્પુરુષ સમાસ કહેવાય છે. તત્પુરુષ સમાસમાં બે પદો વચ્ચે વિભક્તિનો સંબંધ હોય છે, જેમ આપણે હમણાં વાત કરી વ્યાખ્યામાં. એ જ રીતના તો કે તત્પુરુષ સમાસમાં બે પદ એટલે કે પૂર્વપદ અને ઉત્તરપદ વચ્ચે કયો સંબંધ હોય છે? તો કે વિભક્તિનો સંબંધ હોય છે. તત્પુરુષ સમાસ એ એક પદ પ્રધાન સમાસ છે. તત્પુરુષ સમાસ એ કેવો છે? તો કે એક પદ પ્રધાન સમાસ છે. આગળ આ સિવાય આપણે પહેલા જે વિડીયો જોયો હતો આની પહેલા, દ્વંદ્વ સમાસ. તો દ્વંદ્વ સમાસ કેવો હતો? તો કે સર્વપદ પ્રધાન સમાસ હતો. પરંતુ જ્યારે તત્પુરુષ છે એ કેવો છે? તો કે એક પદ પ્રધાન સમાસ છે. આ તત્પુરુષ સમાસમાં પૂર્વપદ કેવું હોય છે? તો કે ગૌણ હોય છે. પૂર્વપદ કેવું હોય? તો કે ગૌણ હોય છે. અને ઉત્તરપદ કેવું હોય છે? તો કે મુખ્ય. ઉત્તરપદ મુખ્ય હોય અને પૂર્વપદ કેવું હોય છે? તો કે ગૌણ હોય છે. હવે જોઈએ તત્પુરુષ સમાસના પ્રકારો. એમાં પહેલો પ્રકાર છે વિભક્તિના પ્રત્યે આધારિત પેટા પ્રકાર. તો કે વિભક્તિના પ્રત્યે આધારિત પેટા પ્રકાર જોવાના છે. તો પહેલો પ્રકાર છે કર્મ તત્પુરુષ. પહેલો પ્રકાર કયો છે? તો કે કર્મ તત્પુરુષ અથવા દ્વિતીય તત્પુરુષ. દ્વિતીય તત્પુરુષ કારણ તો કે કર્મ છે એ દ્વિતીય વિભક્તિ છે. અને પ્રથમ વિભક્તિ કઈ છે? તો કે કર્તા. તો કે એમનો પ્રકાર જોવા મળતો નથી. મિત્રો, આ વિભક્તિનો આપણે અલગથી વિડીયો આપણી જે પ્લેલિસ્ટ છે ગુજરાતી વ્યાકરણ એમાં આપણે મૂકવાના છીએ. એટલે કે વિભક્તિનો ફરીથી આપણે અલગથી જોવાના છીએ. પરંતુ તત્પુરુષ સમાસમાં કેટલીક વિભક્તિઓ જોવા મળે છે એની ચર્ચા આજે કરવાના છીએ, અને એના આધારે સમાસનો કઈ રીતના વિગ્રહ થાય છે એ પણ આપણે જોવાના છીએ. તો કે કર્મધારણ તત્પુરુષ છે અથવા દ્વિતીય તત્પુરુષ સમાસ છે એનો વિગ્રહ અથવા એની વ્યાખ્યા જોઈએ. તો કે કર્મ સંબંધવાળાને, એટલે કે કર્મ સંબંધવાળાને ને પ્રત્યે, એટલે કે ન્યે પ્રત્યયથી અથવા વિગ્રહ પામતા અથવા પ્રત્યય વગર વિગ્રહ પામતા સમાસને કર્મધારણ સમાસ કહેવાય છે અથવા કર્મ તત્પુરુષ સમાસ કહેવાય છે. ફરીથી કર્મ તત્પુરુષ સમાસ એટલે શું? તો કે કર્મ સંબંધવાળા અને ને પ્રત્યયથી વિગ્રહ પામતા અથવા પ્રત્યય વગર. જરૂરી નથી કે ને પ્રત્યય આવે જ, ઘણી જગ્યાએ પ્રત્યય વગર પણ હોય છે એનો વિગ્રહ થાય છે. કારણ તો કે બીજી વિભક્તિ છે એના પ્રત્યે ને અથવા કાંઈ પણ નથી, એટલે કે એના બે પ્રત્યે જોવા મળે છે. આ રીતના ક્યારેક કર્મ ત્યારે એનો વિગ્રહ કરતા ને પ્રત્યે લાગે અથવા ક્યારેક કાંઈ પણ લાગતું નથી, પ્રત્યે વિના લાગે ત્યારે કર્મ તત્પુરુષ સમાસ બને છે. જોઈએ એના ઉદાહરણ જેથી કરીને આપણે વધારે ખ્યાલ આવે. તો પેલું છે મન ગમતું. તો મન ગમતુંનું વિગ્રહ શું થશે? તો કે મનને ગમતું. મન ગમતું તો એને વિગ્રહ શું થશે? તો કે મનને ગમતું. બીજો જોઈએ એક્ઝામ્પલ, લોભવશ. તો એનો વિગ્રહ થશે લોભને વશ. લોભવશ એનો વિગ્રહ શું થશે? તો કે લોભને વશ. ત્રીજું જોઈએ દેવાધીન. તો એનો વિગ્રહ થશે દેવને આધીન. દેવાધીન એનો વિગ્રહ શું થાય? તો કે દેવને આધીન. ચોથું જોઈએ મરણ શરણ. તો એનો વિગ્રહ થશે મરણને શરણ. મરણ શરણ એનો વિગ્રહ શું થાય? તો કે મરણને શરણ. પાંચમું જોઈએ રાજાશ્રિત. રાજાશ્રિત તો એનો વિગ્રહ થાય રાજાને આશ્રિત. રાજાને આશ્રિત. છઠ્ઠું જોઈએ ભાગ્યવશ. તો એમનો વિગ્રહ થાય ભાગ્યને વશ. ભાગ્યવશ એનો વિગ્રહ શું થશે? તો કે ભાગ્યને વશ. તો મિત્રો, આ કર્મ સમાસમાં કઈ રીતના વિગ્રહ થશે? તો કે કર્મ સમાસનો વિગ્રહ ને પ્રત્યયથી અથવા પ્રત્યય વગર જો વિગ્રહ થાય તો ત્યારે કર્મ તત્પુરુષ સમાસ બને છે.
આગળ બીજો પ્રકાર જોઈએ કરણ તત્પુરુષ અથવા એને તૃતીય તત્પુરુષ કહેવાય, કારણ તો કે કરણ છે એ ત્રીજી વિભક્તિ છે, આથી એમને તૃતીય તત્પુરુષ કહેવામાં આવે છે. તો આ કરણ વિભક્તિ છે અથવા કરણ તત્પુરુષ છે એનો વિગ્રહ કઈ રીતના થશે? તો કે જે સમાસનો વિગ્રહ થી થકી વડે, ફરીથી જે સમાસનો વિગ્રહ થી થકી વડે થતો હોય તેને કરણ તત્પુરુષ સમાસ કહે છે. તો કરણ તત્પુરુષ સમાસમાં કયા કયા પ્રત્યયો યાદ રાખશો આપણે? તો કે થી થકી વડે. એમના ઉદાહરણ જોઈએ જેથી કરીને આપણે વધારે ખ્યાલ આવે. તો કે ગુણ સંપન્ન, તો એનો વિગ્રહ થશે ગુણ વડે સંપન્ન. ગુણ સંપન્ન તો કે એનો વિગ્રહ શું થાય? તો કે ગુણ વડે સંપન્ન. બીજું જોઈએ હસ્તલિખિત, તો એનો વિગ્રહ થશે હસ્ત વડે લિખિત. જો મિત્રો ગુણ સંપન્નમાં એ પણ યાદ રાખશું ગુણથી સંપન્ન એવું પણ આપણે કરી શકીએ, આનો વિગ્રહ એ પણ થઈ શકે. એટલે કે ત્રણ શબ્દ કોઈ પણ મૂકી શકાય, ગુણ થકી સંપન્ન અથવા ગુણથી સંપન્ન અને ગુણ વડે સંપન્ન, આપણે આ રીતના એમનો વિગ્રહ થઈ શકે. બીજું જોયું આપણે હસ્તલિખિત, તેનો વિગ્રહ કઈ રીતના થશે? તો કે હસ્ત વડે લિખિત. ત્રીજું જોઈએ આશા ભર્યું, તેનો વિગ્રહ થાય આશાથી ભરેલું. આશા ભર્યું એનો વિગ્રહ શું થશે? તો કે આશાથી ભરેલું. ચોથું જોઈએ કલ્પનાગમ્ય, તેનો વિગ્રહ થાય કલ્પનાથી ગમ્ય. કલ્પનાગમ્ય તેનો વિગ્રહ શું થાય? તો કે કલ્પનાથી ગમ્ય. પાંચમું જોઈએ પ્રાણ પ્યારું, તેનો વિગ્રહ થાય પ્રાણથી પ્યારું. પ્રાણ પ્યારું એનો વિગ્રહ શું થાય? તો કે પ્રાણથી પ્યારું. છઠ્ઠો શબ્દ જોઈએ કપોલ કલ્પિત, કપોલ કલ્પિત તેનો વિગ્રહ થાય કપોલ વડે કલ્પિત. કપોલ વડે કલ્પિત એનો વિગ્રહ થશે. સાતમો શબ્દ જોઈએ તર્કબુદ્ધ, તેનો વિગ્રહ થાય તર્કથી બધ. તર્કબુદ્ધમાં વિગ્રહ એનો શું થશે? તો કે તર્કથી બધ. તો આ રીતના આપણે થી થકી વડે એમનો વિગ્રહ કરી શકીએ છીએ. અને આ થક વડે અને થકી બંને શબ્દ છે એની એક્સચેન્જ અલ્ટરનેટ આપણે મૂકી શકીએ, જેના એનો વિગ્રહ પણ કેવો હોય છે? સાચો પડે છે. તો આ રીતના આપણો કરણ તત્પુરુષ સમાસ બને છે, જેનો યાદ રાખશું કયા કયા પ્રત્યય યાદ રાખશું? તો કે થી થકી વડે. ત્રીજો જોઈએ સંપ્રદાન, સંપ્રદાન તત્પુરુષ અથવા એને કહેવાય ચતુર્થી તત્પુરુષ. તો એમના માટે યાદ રાખશું વ્યાખ્યા શું યાદ રાખવાનું? તો કે જે સમાસનો વિગ્રહ ને માટે પ્રત્યય દ્વારા થાય તેને સંપ્રદાન તત્પુરુષ કહેવાય છે. ફરીથી કે જે તત્પુરુષનો વિગ્રહ ને માટે પ્રત્યય દ્વારા થાય તેને સંપ્રદાન તત્પુરુષ સમાસ કહે છે. એમના ઉદાહરણ જોઈએ જેથી કરીને વધારે ખ્યાલ આવે. કાક બલી, તો એનો વિગ્રહ થાય કાક માટે બલી. કાક એટલે કાગડો, કાક સમાનાથી કોનો સમાનાથી છે? કાગડા માટે. મિત્રો આ સિવાય સમાનાથી આપણે ઘણા બધા ભાગ છે એ સમાનાથીના આપણે અપલોડ કરી ચૂક્યા છીએ. જો એ હજી સુધી તમે ના જોયા હોય તો તમે પ્લેલિસ્ટમાં જઈને એ જોઈ શકો છો. તો આપણે કાક છે કોનો સમાનાથી છે? તો કે કાગડાનો. તો અહીંયા શું આવશે? તો કે કાક માટે બલી, એટલે કે કાક કાગડા માટે બલી. બીજો જોઈએ પ્રયોગશાળા, તો એનો વિગ્રહ થશે પ્રયોગ માટે શાળા, પ્રયોગ માટે શાળા. ત્રીજું જોઈએ અભ્યાસક્રમ, તો એનો વિગ્રહ થશે અભ્યાસ માટેનો ક્રમ. અભ્યાસક્રમ તો એનો વિગ્રહ શું થશે? તો કે અભ્યાસ માટેનો ક્રમ. ચોથું જોઈએ ગાડા માર્ગ, તેનો વિગ્રહ થાય ગાડા માટે માર્ગ, ગાડા માટે માર્ગ. પાંચમું જોઈએ શયનગૃહ, તેનો વિગ્રહ થાય શયન માટે ગૃહ, શયનગૃહ એમનો વિગ્રહ શું થશે? તો કે શયન માટે ગૃહ. છઠ્ઠું જોઈએ યજ્ઞકુંડ, તેનો વિગ્રહ થશે યજ્ઞ માટેનો કુંડ, યજ્ઞકુંડનો વિગ્રહ શું થાય? તો કે યજ્ઞ માટેનો કુંડ. સાતમું જોઈએ કમરપટ્ટો, તેનો વિગ્રહ થાય કમર માટે પટ્ટો, કમરપટ્ટો તેનો વિગ્રહ શું થાય? તો કે કમર માટે પટ્ટો. તો આ રીતના આપણો ત્રીજો પ્રકાર કયો થાય છે? સંપ્રદાન તત્પુરુષ, જેનો ચતુર્થ તત્પુરુષ પણ કહેવાય છે. અને એમના વિગ્રહ કયા કયા શબ્દો થાય? તો કે ને અને માટે શબ્દોથી એમનો વિગ્રહ થાય છે. ચોથો પ્રકાર જોઈએ, એનું નામ છે અપાદાન તત્પુરુષ. ચોથો પ્રકાર છે એનું નામ શું છે? તો કે અપાદાન તત્પુરુષ અથવા એમનું બીજું નામ શું છે? તો કે પંચમી તત્પુરુષ. અપાદાન તત્પુરુષ અથવા પંચમી તત્પુરુષ એમની વ્યાખ્યા જોઈએ. તો કે જે સમાસનો વિગ્રહ થી માંથી કરતા પ્રત્યયો કે અનુગો દ્વારા છે એનો વિગ્રહ થાય તેને અપાદાન છે એ તત્પુરુષ કહે છે. ફરીથી જે સમાસનો વિગ્રહ થી માંથી કરતા ના પ્રત્યયો અથવા અનુગો દ્વારા થાય ત્યારે છે એ અપાદાન તત્પુરુષ બને છે. હવે ઘણી જગ્યાએ ઘણા મિત્રોને કન્ફ્યુઝન હશે કે સર પ્રત્યયો અને અનુગો, તો આ પ્રત્યયો અલગ છે અને અનુગો અલગ છે.
આપણે કેટલા અનુગો છે, કયા કયા અનુગો છે, એમના વિશે આપણે સેપરેટ અલગથી એક વિડીયો બનાવીશું. તો આપણે પ્રત્યયો કયા કયા છે અને અનુગો કયા કયા છે એમના વિશે આપણે સેપરેટ વિડીયો બનાવીને તમને એમાં ક્લિયરલી આપણે સમજાવીશું. અત્યારે આપણે યાદ રાખશું તો કે જે સમાસનો વિગ્રહ થી, માંથી, કરતા, પ્રત્યય દ્વારા કે અનુગ દ્વારા થાય તેને અપાદાન તત્પુરુષ કહે છે. એમના ઉદાહરણ જોઈએ. પહેલું છે ધર્મ ભ્રષ્ટ, તો એનો અર્થ વિગ્રહ થાય ધર્મમાંથી ભ્રષ્ટ. ધર્મ ભ્રષ્ટ એનો વિગ્રહ શું થાય તો કે ધર્મમાંથી ભ્રષ્ટ. બીજું છે સ્વર્ગપતિ, તો એનો વિગ્રહ થશે સ્વર્ગમાંથી પતિત. સ્વર્ગપતિત એનો વિગ્રહ શું થાય તો કે સ્વર્ગમાંથી પતિત. ત્રીજો છે બ્રાહ્મણેતર, તેનો વિગ્રહ થાય બ્રાહ્મણથી ઇતર. બ્રાહ્મણેતરમાં વિગ્રહ શું થશે તો કે બ્રાહ્મણથી ઇતર. ચોથું છે ગર્ભશ્રીમદ, તેનો વિગ્રહ થાય ગર્ભમાંથી શ્રીમદ. ગર્ભશ્રીમદ એમનો વિગ્રહ શું થશે તો કે ગર્ભમાંથી શ્રીમદ. પાંચમું જોઈએ દુઃખ વિમોચનક, તેનો વિગ્રહ થાય દુઃખથી વિમોચક. દુઃખથી વિમોચક. છઠ્ઠું સ્વાર્થ રહિત, તો એનો વિગ્રહ થશે સ્વાર્થી રહિત. સ્વાર્થી રહિત. સાતમું જોઈએ ઋણ મુક્ત, તેનો વિગ્રહ થશે ઋણમાંથી મુક્ત. ઋણ મુક્ત એનો વિગ્રહ શું થાય તો કે ઋણમાંથી મુક્ત. તો આ રીતના અપાદાનમાં કયા કયા પ્રત્યય યાદ રાખશું? થી, માંથી, કરતા પ્રત્યય આપણે યાદ રાખશું તો આ રીતના અપાદાન વિગ્રહ થાય છે. પાંચમો પ્રકાર જોઈએ સંબંધક તત્પુરુષ, એમને છઠ્ઠી તત્પુરુષ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો એની વ્યાખ્યા જોઈએ તો કે જે સમાસનો સમાસમાં સમાસનો વિગ્રહ નું, ના, ની, નો, એટલે કે નું, ના, ની, નો અથવા નો, ની, નું, ના, આ રીતના પણ યાદ રાખી શકો. તો કે ભાઈ નું, ના, ની, નો પ્રત્યય દ્વારા થતો હોય તેને સંબંધક તત્પુરુષ કહે છે. ફરીથી, તો કે જે સમાસમાં સમાસનો વિગ્રહ નું, ના, ની, નો ચાર અક્ષરો છે, તો કે આ ચાર અક્ષરો દ્વારા પ્રત્યયનો વિગ્રહ થાય તો એ સંબંધક તત્પુરુષ બને છે. ઉદાહરણ જોઈએ એમના. હાથ ચાલાકી, તો એનો વિગ્રહ થાય હાથની ચાલાકી. હાથ ચાલાકી, તો એનો વિગ્રહ શું થાય તો કે હાથની ચાલાકી. બીજું જોઈએ દેવાલય, તો એનો વિગ્રહ થાય દેવાનું લય. દેવોનું આલય, દેવોનું આલય. ત્રીજું જોઈએ ગૌશાળા, તો એનો વિગ્રહ થાય ગાયોની શાળા. ગૌશાળા એનો વિગ્રહ શું થાય તો કે ગાયોની શાળા. ચોથું જોઈએ વિદ્યાભ્યાસ, તો એનો વિગ્રહ થાય વિદ્યાનો અભ્યાસ. વિદ્યાભ્યાસ એનો વિગ્રહ શું થાય તો કે વિદ્યાનો અભ્યાસ. પાંચમું જોઈએ દેશબંધુ, તો એનો વિગ્રહ થશે દેશના બંધુ. દેશબંધુ તેનો વિગ્રહ શું થાય તો કે દેશના બંધુ. છઠ્ઠું જોઈએ વનમાળી, તેનો વિગ્રહ થાય વનનો માળી. વનમાળી એનો વિગ્રહ થાય શું થશે તો કે વનનો માળી. અને સાતમું જોઈએ લગ્ન ગાળો, તેનો વિગ્રહ થશે લગ્નનો ગાળો. લગ્નનો ગાળો અથવા લગ્નની સિઝન, જેમ આપણે લગ્ન ગાળો અથવા લગ્ન સિઝન કહીએ તો લગ્નનો ગાળો. તો આ રીતના સંબંધક તત્પુરુષમાં શું આવશે તો કે નું, નો, ની, નો પ્રત્યય દ્વારા જેમનો વિગ્રહ થાય ત્યારે સંબંધક તત્પુરુષ બને છે. છઠ્ઠો પ્રકાર જોઈએ અધિકરણ તત્પુરુષ, અને એમને વિભક્તિની દ્રષ્ટિએ સપ્તમી તત્પુરુષ કહેવાય છે. તો કે એની વ્યાખ્યા જોઈએ તો કે જે સમાસમાં સમાસનો વિગ્રહ એ મા ઉપર પ્રત્યય કે અનુગો દ્વારા થાય ત્યારે અધિકરણ તત્પુરુષ સમાસ બને છે. ફરીથી જોઈએ તો કે ભાઈ જે સમાસમાં સમાસનો વિગ્રહ એ મા ઉપર પ્રત્યયથી થાય કે તો ત્યારે અધિકરણ તત્પુરુષ બને છે અથવા સપ્તમી તત્પુરુષ સમાસ બને છે. ઉદાહરણ જોઈએ નરોત્તમ, તો એમાં આવશે નરોમાં ઉત્તમ. નરોત્તમનો વિગ્રહ શું થાય તો કે નરોમાં ઉત્તમ. બીજું ઉદાહરણ જોઈએ દાનવીર, તો એનો વિગ્રહ શું થાય તો કે દાનમાં વીર. દાનવીર એનો વિગ્રહ શું થાય તો કે દાનમાં વીર. ત્રીજું જોઈએ સ્વર્ગવાસ, તેમનો વિગ્રહ થશે સ્વર્ગમાં વાસ. સ્વર્ગવાસ એનો વિગ્રહ શું થાય તો કે સ્વર્ગમાં વાસ. ચોથું જોઈએ વ્યવહાર કુશળ, તેમનો વિગ્રહ થાય વ્યવહારમાં કુશળ. વ્યવહાર કુશળ એમાં વિગ્રહ શું થાય તો કે વ્યવહારમાં કુશળ. પાંચમું જોઈએ યુધિષ્ઠિર, તો એનો વિગ્રહ થશે યુદ્ધમાં સ્થિર. યુધિષ્ઠિરમાં વિગ્રહ શું થાય તો કે યુદ્ધમાં સ્થિર. છઠ્ઠું જોઈએ સંત શિરોમણી, તો એનો વિગ્રહ થાય સંતોમાં શિરોમણી. સંત શિરોમણી એનો વિગ્રહ શું થાય તો કે સંતોમાં શિરોમણી.
જે મિત્રો હમણાં આપણે જે વાત કરેલી શરૂઆતમાં કે આપણે તત્પુરુષ સમાસ છે એના પ્રકાર વિભક્તિના આધારે પ્રકાર જે ભણી રહ્યા છે એમને ઇઝીલી યાદ રાખવો હોય તો કઈ રીતના શોર્ટમાં યાદ રાખી શકીએ, તો કે ભાઈ એના માટે એક શબ્દ આપણે જોઈ લઈએ જેથી કરીને આપણે આગળ વાત કરીએ. તો કે વાણીમાં સુરો, તેનો વિગ્રહ શું થાય? તો કે વાણીમાં સુરો, વાણી સુરો, એનો વિગ્રહ શું થાય? તો કે વાણીમાં સુરો. હવે આ ટ્રીક એટલે કે તત્પુરુષ સમાસ, હવે ઘણી વખત અત્યારની પેટર્ન પ્રમાણે ઘણી વખત તત્પુરુષ સમાસના પેટા પ્રકાર પણ પૂછાઈ જતા હોય છે કે ભાઈ આ વાણી સુરો છે ફોર એક્ઝામ્પલ, તો કે આ વાણી સુરો છે એ કયા તત્પુરુષ સમાસનો એ શબ્દ છે અથવા કયા તત્પુરુષ સમાસ એ બનેલો છે શબ્દ? તો કે ભાઈ પ્રથમ તત્પુરુષ સમાસ, તૃતીય તત્પુરુષ સમાસ, સપ્તમી તત્પુરુષ સમાસ કે પાંચમી તત્પુરુષ સમાસ. તો આના માટે ઓળખવા માટે એક શોર્ટકટ ટ્રીક અથવા ટ્રીક કહી શકાય, તો કે જે અંતિમ પદ છે એટલે કે વાણી સુરો, એટલે કે એમાં વાણી છે એ શું છે? પૂર્વપદ. અને સુરો શું છે? તો કે ઉત્તરપદ. તો એના માટે એક ટ્રીક આપણે એ રીતને યાદ રાખશું કે ભાઈ જે ઉત્તરપદ છે એટલે કે જે મુખ્ય પદ છે એનો પ્રશ્ન બનાવવાનો. શું કરવાનો? પ્રશ્ન બનાવવાનો. અને જે કોને પૂછવાનો? પૂર્વપદને. એટલે કે ઉત્તરપદનો પ્રશ્ન બનાવી પૂર્વપદને પૂછવાનો, તો એ આપને જવાબ વિભક્તિમાં મળશે. હવે જુઓ, વાણી સુરો, વાણીમાં સુરો, તો કે શેમાં સુરો છે? તો કે વાણીમાં. તો આપને વિભક્તિ મળી ગઈ, તો કે શેમાં? તો કે વાણીમાં. દેવે દીધું, તો કે કોણે દીધું? તો કે દેવે દીધું. એ પ્રત્યે એવો, તો આપણે પ્રથમ લઈ શકાય. આ રીતના આપણે લઈ શકાય મરણ શરણ, ફોર એક્ઝામ્પલ મરણ શરણ, મરણ શરણ. તો કે ભાઈ મરણ શરણ છે તો મરણ શરણ નો વિગ્રહ શું થાય? તો કે મરણ ને શરણ. કયા વિગ્રહ, કયા શબ્દથી થાય છે અથવા કયા અક્ષરથી વિગ્રહ થાય? તો કે મરણ ને શરણ. હવે આપણે આનો વિભક્તિ ઓળખવી છે, તો કે ભાઈ કોને શરણ? તો કે મરણને. તો આ રીતના આપણે વિભક્તિ મળી જાય, તો આપણે આ રીતના ઇઝીલી છે એ આપણે વિભક્તિ ઓળખી શકીએ. તો મિત્રો, આ આપણે તત્પુરુષ સમાસમાં અહીંયા પ્રથમ પ્રકાર એટલે કે વિભક્તિનો પ્રકાર આપણે પૂરો કરીએ છીએ. આ સિવાય તત્પુરુષ સમાસના હજી ઘણા બધા પ્રકાર એમના બાકી છે, એના આપણે આગળ અલગથી વિડીયોમાં જોઈશું. તો કે આ વિડીયોમાં આપણે આટલું રાખીશું. જો કોઈ તમને કન્ફ્યુઝન હોય અથવા ક્વેરી હોય તો તમે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો, જેથી કરીને અમે તેમનું સોલ્યુશન લાવી શકીએ. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો અને તમારા મિત્રો વર્તુળમાં શેર કરો, જેથી તેમને પણ આ માહિતી ઉપયોગી થઈ રહે. તો આપણે આ વિડીયોમાં આપણે આટલું રાખીશું. જય હિન્દ, જય ભારત, અસ્તુ.